મેઘરજ તાલુકાના કુનોળ ગામે ગામની મધ્યમાં આવેલ સ્કૂલની બાજુમાં આવેલ ઓવરહેન્ડ ટાંકી બિલકુલ જર્જરિત અવસ્થામાં મોતની ટાંકી બનીને ઊભી છે. તંત્ર પાસે આવી જોખમી ટાંકી ધરાશય કરવા સ્થાનિકોની માંગ. મેઘરજ તાલુકાના અંતરિયાળ અને પાછળ વિસ્તારના એવા મેઘરજ તાલુકાના વાત કરવામાં આવે તો ઘણીવાર જર્જરિત પાણીની ટાંકીને લીધે મોટી હોનારત સર્જાતી હોય છે. ત્યારે આવા જ સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના કુણોલ ગામે અંદાજિત 1000 વસ્તી ધરાવનાર ગામ છે. તેમજ કુણોલ ગામે પ્રાથમિક શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ગામમાં દૂધ ડેરી પણ આવેલ છે, જેમાં જેઠાજીના મુવાડા, બચલા મુવાડા તેમજ આજુબાજુથી લોકો દૂધ ભરાવા આવતા હોય છે. અને તે જ વિસ્તારમાં પાણીની જર્જરિત ટાંકી આવે છે ત્યારે વાત કરવામાં આવે તો અહીં કુણોલ ગામે આશરે 40 વર્ષ પુરાણી પાણીની ટાંકી આવેલ છે, જે હાલ ખંડિત હાલતમાં જોવા મળી રહી. ટાંકી જર્જરિત હાલતમાં છે, તેમજ ટાંકી નબીન લોખંડના સળિયા પર ટકી રહ્યા છે. ત્યારે પાણીની ટાંકી પાસે બાજુમાં સ્કૂલ આવેલી છે અને રસ્તાની બાજુમાં ડેરી પણ આવેલ છે, જે આવા સમયે લોકો રસ્તા પરથી પસાર થતા હોય છે તેમજ લોકોની અવર જવર થતી હોય છે. ટાંકીની બાજુમાંથી ત્યારે ગામના લોકોમાં ભય સતાવી રહ્યો છે કે આ વર્ષે પુરાણી ટાંકી કયા સમયે પડી જાય તે નક્કી નથી. તેવા સંજોગોમાં આ જર્જરિત ટાંકીને લીધે કોઈ મોટી જાનહાનિ ના થાય તે ભય સતાવી રહ્યો છે. માટે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ટાંકીને દૂર કરવામાં આવે તો મોટી દુર્ઘટના ટળી શકે છે, તો તંત્ર દ્વારા ઝડપથી ટાંકી દૂર થાય તેવી ગ્રામજનોની માંગ સેવાઈ રહ્યા છે. જયદીપ ભાટિયા, જેડીએસ ટીવી, મેઘરજ. ગામ કુણોલ. પાણીની ટાંકી ઘણા વર્ષોથી જર્જરિત છે અને આજુબાજુ શાળા અને દૂધની ડેરી આવેલ છે અને એ કોઈ જાનહાનિ થાય તો અને જવાબદાર કોણ, તો તંત્ર આના માટે થોડું ધ્યાન દોરે તે જરૂરી છે. ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર
અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વાળનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાળ, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990 3.